જામનગરમાં ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતોની યાદી તૈયાર કરી તંત્રએ સંબંધિતોને નોટિસો પાઠવી હતી, પરંતુ આ કામગીરી ફક્ત કાગળ ઉપરની કાર્યવાહી જેવી હોય તંત્રની ઢીલી નીતિ ચર્ચાનો વિષય બની હતી. નોબતમાં પણ આ મુદ્દે તંત્રને ઢંઢોળવા અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જે પછી હવે તંત્ર સફાળો જાગી હોય તે રીતે જોખમી ઇમારતોના ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે એસ્ટેટ શાખા દ્વારા ભાવસાર ચકલા વિસ્તારમાં જોખમી ઇમારતને તોડી પાડવામાં આવી હતી. હજી દુનિયા કોરોનાના કહેરમાંથી પૂરેપૂરી ઉગરી નથી ત્યાં જ એક નવી બીમારીએ 15થી વધુ દેશોને વાયુવેગે ફરડો લેતા ફફડાટ ફેલાયો છે. વાંદરાઓમાં જોવા મળતા રોગથી માનવીઓ સંક્રમિત થાય તેને મંકીપોક્સ કહેવામાં આવે છે. શીતળાના વાયરસની ફેમિલીનો સભ્ય એવો મંકીપોક્સ વાયરસ શરીર પર ફુલ્લાઓ કરી દે છે. યુકે, યુએસ, ઇટલી, સ્વીડન, ફ્રાન્સ, સ્પેન, પોર્ટુગલ, જર્મની, ઓસ્ટ્રિયા, કેનેડા, બેલ્જિયમ, નેધરલેન્ડ્સ, ઇઝરાયેલ, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોમાં મંકીપોક્સના કેસો સામે આવ્યા છે. મંકીપોક્સ સગર્ભા સ્ત્રીઓ અને બાળકોને ઝડપથી શિકાર બનાવે છે. ભારતમાં હજુ મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ સરકાર એલર્ટ થઈ ગઈ છે. મંકીપોક્સ પ્રભાવિત દેશોમાંથી આવતા પ્રવાસીઓને કોઈ પણ બીમારી જણાય તો તાત્કાલિક આઇસોલેટ કરી દેવાની સૂચનાઓ આપવામાં આવી છે. મુંબઈમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓ માટે 28 બેડનો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જામનગરના બેડી વિસ્તારમાં ઝુબેર મુસાભાઈ ચાડ નામના શખ્સે એક 14 વર્ષીય બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણ પછી બાળકને નિર્જન સ્થળે લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ત્યાર પછી જે સ્થળેથી બાળકનું અપહરણ કર્યું હતું ત્યાં પરત મૂકી ઝુબેર ફરાર થઈ ગયો હતો. પીડિત બાળકે પરિવારને આપવીતી કહેતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં નરાધમને ઝડપી લીધો છે.